મહેસાણાના સસ્તા અનાજના ગોડાઉનમાં તુવેરની દાળના જથ્થામાં જીવાત જોવા મળી. ધાનેરાએ તુવેરની દાળ કોરી કાઢી પાવડર બનાવી દીધો હતો. સડી ગયેલી તુવેર દાળનો જથ્થો વિતરણ કરાતા સમગ્ર મામલો આવ્યો બહાર. મહેસાણાના સસ્તા અનાજના ગોડાઉનમાં તુવેર દાળના જથ્થામાં જીવાત જોવા મળી. ધાનેરાએ તુવેર દાળ કોતરી કાઢી પાવડર બનાવી દીધો. સડી ગયેલી તુવેર દાળનો જથ્થો વિતરણ કરતા સમગ્ર મામલો આવ્યો બહાર. સમગ્ર ઘટનાની શરૂઆત ગોજરિયાની અંદર એક સસ્તા અનાજની દુકાનમાંથી મળેલ તુવેર દાળના જથ્થામાં જીવાત અને પાવડર બની ગયેલી ખરાબ સ્થિતિમાં જોવા મળી હતી, જેનો વિડીયો ગ્રાહકે બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ મામલે ગોડાઉનમાં તપાસ કરતા સમગ્ર મામલો બહુ જ મોટા પ્રમાણમાં તુવેર દાળનો જથ્થો ખાવા લાયક ન રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. સરકારી અનાજના ગોડાઉનમાં જથ્થો ખરાબ તુવેર દાળનો 46 ટન જથ્થો ખરાબ નીકળ્યો. છેલ્લા 2 મહિનાથી વધુના સમયથી આ જથ્થો ગોડાઉનમાં ચડતો રહ્યો, જેના સેમ્પલ પણ નેગેટિવ આવ્યા છે. તમામ જથ્થામાંથી 12 ટન જેટલો તુવેર દાળનો જથ્થો મહેસાણા તાલુકાની વિવિધ સસ્તા અનાજની દુકાનોમાં પહોંચાડી પણ દીધો છે, જે જથ્થો હવે લોકોના ઘરે સુધી પણ પહોંચી ગયો હશે. જે બાકી છે તે પરત લેવાનો આદેશ આપવામાં આવ્યા છે. ભાવિન ભારસાર, ZSTV મહેસાણા.